હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર ગયા વિડીયોમાં ડાયરેક્ટ સ્પીચ અને ઇન ડાયરેક્ટ સ્પીચનું નવમાં ધોરણમાં તમે જે શીખેલા છો એનું રિવિઝન કરતા હતા મેં તમને છેલ્લા લેક્ચરમાં એવું પણ કહ્યું કે હજુ આમાં થોડું રિવિઝન આપણે કરવાનું છે જે આજે આપણે કરવું છે તમને પહેલાં વિડીયોમાં આપણે એવી વાત કરી કે ડાયરેક્ટ સ્પીચને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે તમારે ત્રણ બાબત ધ્યાનમાં રાખવાની છે એક તો અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરવાના છે બીજું સંયોજક મૂકવાનું છે યોગ્ય જે આપણે ધેટ મૂકીએ છીએ અને ત્રીજું સર્વનામમાં ફેરફાર કરવાના છે સર્વનામમાં ફેરફાર કેવી રીતે કરવા એની વાત પણ આપણે કરી કે અવતરણ ચિહ્નમાં મતલબ કે રિપોર્ટેડ સ્પીચ તમને યાદ હશે બરાબર રિપોર્ટેડ સ્પીચમાં જો કોઈ પહેલાં પુરુષનું સર્વનામ હોય તો એને બોલનાર વ્યક્તિ પ્રમાણે ફેરવી નાખવાનું છે જો બીજા પુરુષનું સર્વનામ હોય તો એને સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ફેરવી નાખવાનું છે અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો એને ફેરવવાનું નથી આ બાબત તમે બરાબર શીખી લીધી તમે પ્રેક્ટિસ પણ કરી હશે એવું આપણે માનીએ ઓકે હવે મિત્રો આજે તમારે જે શીખવાનું છે એ કંઈક આવું છે કે ડાયરેક્ટ સ્પીચ મતલબ આપણે વાત કરીએ એ પ્રમાણે કોઈના દ્વારા કહેવાયેલી વાતને એના મૂળ શબ્દોમાં જ રજૂ કરી દેવી અને ઇન્ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈના દ્વારા કહેવાયેલી વાતને અન્ય વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે હવે મોટે ભાગે તમે જોજો મિત્રો કે કોઈ પણ વ્યક્તિએ કરેલી વાત જ્યારે રજૂ કરવામાં આવે ને ત્યારે મોટે ભાગે એ વાત જૂની થઈ ગઈ હોય તમને ઉદાહરણ આપું કે તમે સ્કૂલે આવો છો સ્કૂલમાં કંઈક વાતચીત કરો છો સ્કૂલમાં કંઈક ઘટના બને છે સ્કૂલમાં શિક્ષક તમને કંઈક કહે છે તો એ વાત તમે ઘરે જઈને મમ્મીને કે પપ્પાને કરો છો તો એ વાત પતી ગયા પછી તમે ઘરે જઈને એની રજૂઆત કરો છો કે અમારા સર કહેતા હતા અમારા મેડમ કહેતા હતા તો કહેતા હતા એ શું બતાવે છે કે વાત પહેલાંની છે જૂની થઈ ગઈ છે એનો મતલબ એમ કે મોટે ભાગે જ્યારે ડાયરેક્ટ સ્પીચને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રજૂ કરવાનો પ્રશ્ન આવે ને અથવા તો કોઈએ બોલેલી વાત જ્યારે રજૂ કરવાનો પ્રશ્ન આવે ત્યારે એ વાત મોટે ભાગે કહે છે ને બદલે કહેતા હતા કે કહ્યું એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ એનો મતલબ એમ કે રિપોર્ટિંગ વર્બ જે હોય એ સે કે સેઝ મતલબ કહે છે હોવાને બદલે કહેતા હતા અથવા તો કહ્યું એટલે કે સેઈડ શેનું ભૂતકાળનું રૂપ મોટે ભાગે હોય છે હવે જો ભૂતકાળનું રૂપ હોય મતલબ કે સેઈડ હોય રિપોર્ટિંગ વર્બ મતલબ કે કોઈ વ્યક્તિ વાત કહે છે એમ હોવાને બદલે એ વ્યક્તિએ કહ્યું અથવા તો કહેતાતા એમ જો આપણે કહેવાનું હોય તો એ વાત છે એ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે બીજો પણ એક ફેરફાર કરવો પડે છે સર્વનામનો ફેરફાર તો કરવાનો જ છે જે આપણે શીખી ગયા પહેલાં વિડીયોમાં પણ જો તમને સેઇડ આપેલું હોય મતલબ કે કહ્યું એવો અર્થ હોય તો તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે વાક્યનો કાળ મતલબ કે ટેન્સ પણ બદલવો પડે હવે આ ટેન્સ બદલવો કઈ રીતે એ તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તમને કંઈક આવું હેડિંગ વંચાય છે ચેન્જીસ ઇન ટેન્સ ટેન્સમાં ચેન્જીસ મતલબ પરિવર્તન ડાયરેક્ટ સ્પીચ ઇન્ડાયરેક્ટ સ્પીચ એવા બે ભાગ આપણે પાડેલા છે કદાચ આ જે સ્લાઇડ છે એમાં અક્ષરો થોડા આમ ઇન્ડાયરેક્ટ સ્પીચવાળા અક્ષરો થોડા આ બાજુ ખસી ગયા હોય જેનું એડિટિંગ કરવાનું કદાચ રહી ગયું છે પણ બરાબર હું તમને સમજાવું છું સમજો કે કઈ રીતે ચેન્જીસ કરવાના છે ડાયરેક્ટ સ્પીચની નીચે તમને જે આપેલું છે પેલ્લા એમ ઇઝ અને આર માની લો કે અવતરણ ચિહ્નની અંદર એમ ઇઝ અને આર સહાયકારક ક્રિયા આવતા હોય તો એને તમારે ફેરવી નાખવાના છે ઇન્ડાયરેક્ટ બનાવો ત્યારે શું કરવાનું છે વોઝ અથવા તો વર બહુ સીધી વાત છે કે વાત જૂની થઈ ગઈ હોય તો તમારે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવો પડે એટલે એમ ઇઝ આરનું વોઝ વર કરવાનું છે બીજો કાર્ડનો ફેરફાર અવો કરવાનો છે જો તમને હેવ કે હેઝ આપેલું હોય તો તમારે હેડ કરવાનું છે તમે જાણો છો હેવનું ભૂતકાળનું રૂપ હેડ છે ત્રીજું કાર્ડનો ત્રીજો ફેરફાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદા વર્તમાન કાળનું વાક્ય તમને આપેલું હોય તો તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચ બનાવો ત્યારે એને સાદો ભૂતકાળ કરી નાખવો પડે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ જો તમને ડાયરેક્ટ સ્પીચમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમારે કરવું પડે તમને સ્ક્રીન ઉપર પાસ્ટ કન્ટિન્યુઅસની સાથેનો ટેન્સ જે શબ્દ છે એ થોડો લેફ્ટ સાઈડ તમને દેખાતો હશે એ ખરેખર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમારે ત્યાં સમજવાનું છેલ્લો ફેરફાર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તો તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે પૂર્ણ ભૂતકાળ કરી નાખવાનો છે આ પાંચ ફેરફાર બરાબર ધ્યાન રાખજો એમિઝ આરનું વોઝવર કરવાનું હેવ હેઝનું હેડ કરવાનું સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ કરવાનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ કન્ટિન્યુઅસ કરવાનું અને પ્રેઝન્ટ પરફેક્ટનું પાસ્ટ પરફેક્ટ કરવાનું છે આ પાંચ ફેરફાર મતલબ સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ ચાલું વર્તમાનનું રૂપાંતર ચાલુ ભૂતકાળમાં પૂર્ણ વર્તમાનનું રૂપાંતર પૂર્ણ ભૂતકાળમાં અને એમિઝારનું વોઝવરમાં હેવ હેઝનું હેડમાં ઓકે એક્ઝામ્પલ્સ જોઈએ નયન સેડ જો સે કે સેઇઝ નથી હવે શું આવી ગયું સેઈડ મતલબ નયન કહે છે નહીં પણ નયને કહ્યું અથવા તો નયન કહેતો તો શું કહેતો તો આઈ આમ અ સ્ટુડન્ટ ઓફ ગાંધી વિદ્યાલય હું ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી છું એવું નયન કહે છે નહીં પણ નયન કેતો તો ભૂતકાળની વાત છે તો હવે આપણે એમ કહેવું પડે ને ઇન સ્પીચમાં આપણા શબ્દોમાં કે નયન કેતો હતો કે તે હું નહીં પણ તે બરાબર કારણ કે ઇનડારેક્ટ સ્પીચમાં તમારા શબ્દોમાં તમે કહો છો નયન કેતો હતો કે તે ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી છે કે ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી હતો હતો એટલા માટે કે નયને આ વાત ક્યારે કરી ભૂતકાળમાં કરી પછી એ ગઈકાલે કરી હોય ગયા મહિને કરી હોય ગયા વર્ષે કરી હોય કે પાંચ વર્ષ પહેલાં કરી હોય પણ નયન કહેતો તો એવું આપણે કહેવું છે એટલે તે ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી છે એમ નહીં પણ વિદ્યાર્થી હતો અત્યારે કદાચ નયને ભણી લીધું હોય એવું પણ બને ઓકે નેક્સ્ટ ખ્યાતિ સેડ ટુ મી ખ્યાતિ મને કહે છે નહીં ખ્યાતિએ મને કહ્યું ભૂતકાળની વાત છે એટલે સેઇડ છે ધે આર માય ફ્રેન્ડ્સ તેઓ મારા મિત્રો છે એવું ખ્યાતિએ જ્યારે મને કહ્યું ને ત્યારે એના મોઢામાંથી આમ શબ્દ નીકળાતા તેઓ મારા મિત્રો છે ધે આર માય ફ્રેન્ડ્સ પણ હવે સમય પસાર થઈ ગયા પછી આ વાત હું મારા શબ્દમાં કહું છું તો મારે તમને એમ કહેવું પડે ને કે ખ્યાતિ મને કહેતી હતી કે અથવા તો ખ્યાતિએ મને કહ્યું કે શું તેઓ તેણીના મિત્રો છે કે હતા કારણ કે જે સમયે એ વાત કરતી હતી એ સમયે તેઓ તેણીના મિત્રો હતા અત્યારે ખબર નથી હજી બધા મિત્રો જ છે કે એમાંથી કોઈ દુશ્મન થઈ ગયા અથવા તો એ ક્યાં જતા રહ્યા કાંઈ ખબર નથી કારણ કે વાત જૂની છે એટલે તેઓ તેણીના મિત્રો હતા નેક્સ્ટ એક્ઝામ્પલ યુ સેટ ટુ હર આઈ હેવ યોર એડ્રેસ તમે તેણીને કહ્યું અથવા તો કહેતા હતા શું આઈ હેવ યોર એડ્રેસ મારી પાસે તારું એડ્રેસ સરનામું છે એવું તમે ભૂતકાળમાં કહેતા હતા અથવા તો કહ્યું હવે આ વાત અત્યારે રજૂ કરવી હોય તો એમ કેવું પડે ને કે તમે તેણીને કહેતા હતા કે મતલબ યુ ટોલ્ડ હર આપણે વાત કરીને થોડી વાર પહેલાં કે જ્યારે બોલનાર અને સાંભળનાર બંને આપેલા હોય ત્યારે તમારે સેનું ટેલ કરવાનું હોય તો અહીંયા પણ તમારે સેડને બદલે ટોલ્ડ મૂકવું પડશે ટેલનું ભૂતકાળનું રૂપ એટલે યુ ટોલ્ડ હર તમે તેણીને કહેતા હતા કે યુ હેડ હર એડ્રેસ તમારી પાસે તેણીનું સરનામું હતું હવે કદાચ એડ્રેસ હોય કે ન હોય ખોવાઈ ગયું હોય અથવા તો તેણીનું સરનામું જ બદલાઈ ગયું હોય એ ગમે તે હોય પણ આ વાત ભૂતકાળની છે એટલે આપણે આમ કેવું પડે કે તમારી પાસે તેણીનું સરનામું હતું ક્યારે જ્યારે તમે એણે કીધું ત્યારે પછી એ તમે એને બે હજાર અઢારમાંય કીધું હોય કે બે હજાર પંદરમાંય કીધું હોય કે અઠવાડિયા પહેલાંય કીધું હોય હં ઓકે નેક્સ્ટ સુરેશ સેઇડ ટુ મી આઈ નો યોર બ્રાધર સુરેશે મને કહ્યું શું હું તારા ભાઈને ઓળખું છું આ વાત હવે જૂની થઈ ગયા પછી મારે રજૂ કરવી છે મારા શબ્દોમાં તો મારે એમ કહેવું પડે ને કે સુરેશે મને કહ્યું કે અથવા તો સુરેશ મને કહેતો તો કે શું આઈ નો યોર બ્રધર મતલબ હું તારા ભાઈને જાણું છું મતલબ સુરેશ છે એ મારા ભાઈને જાણે છે મતલબ તે હી મારા ભાઈને જાણે છે કે જાણતો તો જાણતો તો ત્યારે જ્યારે એણે મને વાત કરી ત્યારે એ મારા ભાઈને જાણતો હતો કે ઓળખતો હતો હવે કદાચ સુરેશ જ ન હોય મારો ભાઈ ન હોય બંને ક્યાં હોય કાંઈ કશી જ ખબર નથી એટલે એ મારા ભાઈને ઓળખતો તો એવું આપણે અત્યારે કહેવું પડે ઓકે મિસિસ પારેખ સેડ ટુ મિસ્ટર પારેખ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ તમે મારી સમસ્યા સમજતા નથી આ એક સર્વસામાન્ય ફરિયાદ જે હોય એ ફરિયાદ છે માની લ્યો કે મિસિસ પારેખે એમ કહ્યું કે તમે મારો જે પ્રોબ્લેમ છે એ સમજતા જ નથી દરેક વ્યક્તિને એવું જ લાગે કે બીજા મારો પ્રોબ્લેમ નથી સમજતા તો એવી જ કંઈક આ ફરિયાદ છે હવે આ વાતને અત્યારે રજૂ કરવી હોય આપણા શબ્દોમાં તો આપણે એમ કહેવું પડે ને કે મિસિસ પારેખ મિસ્ટર પારેખને કહેતા તા કે કોણ કોનો પ્રોબ્લેમ નથી સમજતું મિસ્ટર પારેખ છે એ મિસિસ પારેખનો પ્રોબ્લેમ નથી સમજતા એવું આ વાક્યમાં કીધેલું છે તો આપણે એમ કેવું પડે કે મિસિસ પારેખ મિસ્ટર પારેખને કહેતા તા કે તે તે મતલબ મિસ્ટર પારેખ તે તેણીની સમસ્યા સમજતા નહોતા તેણીની સમસ્યા મતલબ કોની મિસિસ પારેખની ઓકે નેક્સ્ટ ધ બોઈઝ સેઇટ વી આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ છોકરાઓ એમ કહે છે કે અમે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમીએ છીએ જો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય આવ્યું આની પહેલાંના જે ઉદાહરણો હતા એ એમ ઇઝ આરનું વોઝવરમાં રૂપાંતર કર્યું હેવ હેઝનું હેડમાં રૂપાંતર કર્યું સાદા વર્તમાનનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કર્યું હવે ચાલુ વર્તમાન શું કે છે વી આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ કરવાનો છે તો આરની જગ્યાએ વોર આવી જશે ધ બોઈઝ સેડ ધેટ ધે વીનું રૂપાંતર ધે ધે વોર પ્લેઈંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે ધે વોર પ્લેઈંગ એ ચાલુ ભૂતકાળ બની ગયો નેક્સ્ટ આઈ સેઇ ટુ હર યુ હેવ ડન યોર વર્ક વેરી કેરલેસલી જો યુ હેવ ડન યોર વર્ક આ પૂર્ણવર્તમાન કાળ છે બરાબર પૂર્ણવર્તમાનનું રૂપાંતર શેમાં કરવાની વાત થઈ પૂર્ણ ભૂતકાળમાં ઓકે આઈ ટોલ્ડ હર દેટ શી યુનું શી થઈ ગયું કારણ કે સાંભળનાર હર કોઈક છોકરી છે એટલે શી પૂર્ણ ભૂતકાળ કરવો છે એટલે હેડ શી હેડ ડન યોર વર્ક મતલબ સાંભળનારનું વર્ક સાંભળનાર કોણ છે હર મતલબ કોઈક છોકરી છે એટલે છોકરીનું વર્ક હોય તો હર વર્ક વેરી કેરલેસલી એક્ઝામ્પલ નંબર એટ નિલેશ સેડ ટુ મી મનોજ હેઝ નોટ ડન હિઝ વર્ક આ પણ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે પણ નકાર છે તો આપણે એને પૂર્ણભૂતકાળમાં ફેરવીએ આપણે તો હેડની પાછળ નોટ મૂકી દઈશું નિલેશ ટોલ્ડ મી દેટ મનોજ હવે હેઝ નોટને બદલે હેડ નોટ ડન હિઝ વર્ક અહીંયા હિઝનું કંઈ ફેરફાર નહીં થાય કારણ કે હિઝ ત્રીજો પુરુષ છે મનોજ છે એ પણ ત્રીજો પુરુષ છે એટલા માટે મનોજનું પણ મનોજ જ રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો તમે સમજી ગયા હશો કે કાર્ડના ફેરફાર કેવી રીતે કરવા આપણે આખો ટોપિક જ્યારે સમજીશું ત્યારે આનું આપણે ફરીથી રિવિઝન કરીશું મતલબ સેકન્ડ ટાઈમ રિવિઝન થશે ત્યારે તમને પણ અત્યારે માત્ર નવમા ધોરણમાં તમે જે શીખેલા છો એટલું આ બધું જ બરાબર વારંવાર વિડીયોઝ જોઈ અને યાદ રાખજો સમજી લેજો પ્રેક્ટિસ કરજો ઓકે ફ્રેન્ડ્સ ગુડ બાય સ્ટે સેફ ટેક કેર